ડભોઈ નગરમાં આજે ગરમીનો મહત્તમ પારો 43 ડિગ્રીએ પહોંચતા નગર તાલુકાની પ્રજા ગરમીએ સેકાયા. મુખ્ય માર્ગો સુમસાન ભાસતા તો વળી ના છૂટકે બહાર નીકળનારાઓ બુકાનીઓ બાંધીને નીકળતા જોવા મળ્યા હતા. ડભોઈ પંથકમાં આજ રોજ સૂર્યોદય થતાની સાથે જ સૂરજ દાદાએ પોતાના આકાર તોમાર બતાવી દીધા હતા. સવારથી જ તાપમાનનો લઘુત્તમ પારો 28 ડિગ્રીથી શરૂ થતો હતો, જે પારો બપોરના 12 કલાક સુધી 43 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને 43 ડિગ્રી સુધી પહોંચેલા પારાએ સાંજના 5 કલાક સુધી પોતાની ડિગ્રી જાળવી રાખી હતી, જેને લઈને સતત 5 કલાક સુધી 43 ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહ્યો હોવાથી સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સમસાન ભાસતા જોવા મળ્યા હતા. ન છૂટકે કામકાજ અર્થે પોતાની બાઇક કે ચાલીને નીકળેલા યુવાનો વડીલો ગરમીથી બચવા માટે મોટા પર સંપૂર્ણ બુકાની બાંધીને નીકળેલા જોવા મળ્યા હતા, જ્યારે નગરનો મોટાભાગના વર્ગ તાપથી બચવા માટેની ચિંતાઓ પ્રજા પર જોવા મળી રહી છે. પોતાના ઘરોમાં જ એર કન્ડિશનર, કૂલરો તેમજ પંખા જેવા ઇલેક્ટ્રિક પ્રસાધનોના સહારે પોતાના ઘરના બારીબારણા બંધ કરીને ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરતા જોવા મળ્યા છે. 43 ડિગ્રી તાપમાન પારાને લઈને મહેનત મજૂરી કરી પેટીયું રડી ખાતા ગરીબ વર્ગની કફોડી હાલત જોવા મળી હતી. સતત 5 કલાક સુધી 43 ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહેવાના કારણે ડભોઈ પંથકમાં તાજેતરમાં જ બનેલા ડામરના માર્ગ ઉપરના ડાંબર પણ ઓગળતા જોવા મળ્યા. આમ સુરત દાદાએ આજ રોજ આકરું સ્વરૂપ ધારણ કરી લેતા ડભોઈ પંથકમાં જનજીવનની સાથે વેપાર ધંધો પણ સીધી અસર જોવા મળી હતી. ત્યારે તેની સાથે હવામાનમાં ખાતાની આગાહી મુજબ હજુ આવતીકાલથી સતત એક અઠવાડિયા સુધી તાપમાનનો પારો 44 ડિગ્રી વટવાશે ત્યારે આ નગર પંથકની શી પરિસ્થિતિ સર્જાશે એની ચિંતામાં આ પ્રજાઓ પર જોવા મળી છે. વિજય બારોટ, ZSTV ડભોઈ.